गुजरात विधानसभा की चूंटणी पहला भाजप अने कांग्रेस में आया राम गया राम नी नीति लागू थवा लागी छे। पक्ष पलटा नो दौर शुरू थई चुक्यो छे। पक्ष पलटा नी मौसम पूर बहार में खीली होय तेवू प्रतीत थई रह्यु छे। अने एक वात फरी हार्दिक पटेल बाद हवे कांग्रेस ना नेता भोला भाई जेमने कहेवामां आवे छे तेमने कांग्रेस ने अलविदा कही दीधुं छे अने आम आदमी पार्टी में जोड़ाई गया छे तेवा समाचार प्राप्त थई रह्या छे। आ साथे ज एवा पण समाचार प्राप्त थई रह्या छे के हजु पण केटलाक नेताओ कांग्रेस ने अलविदा कही भारतीय जनता पार्टी के पछी आम आदमी पार्टी में जोड़ाई शके छे। कया छे दिग्गज नेताओ जोईशुं आ रिपोर्ट में। नमस्कार, आप जोई रह्या छो गुजरात तक अने आपनी साथे हूँ छुं सौम्या। हार्दिक पटेलनું ભાજપીકરણ થયા બાદ હવે વધુ ચાર કોંગ્રેસના નેતાઓ કમળના સહારે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ભાવનગર વિસ્તારના અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા બે મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં સમાવેશ કરે તેવું પ્રતીત થઈ રહ્યું છે। જ્યારે બીજી તરફ ક્રાંતિજ વિધાનસભા તથા દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના पूर्व धारासभ्य ने पण भाजपमां लावाना प्रयास हाल चाली रह्या छे। चूंटणी पहला अनेक नेताओ एक पार्टी छोड़ीने बीजी पार्टीमां जोड़ाई रह्या छे त्यारे कांग्रेसनी हालत दिवसे ने दिवसे कथड़ती जई रही छे। गुजरातमां कांग्रेसनी हालत एक सांधे ने तेर तूटे जेवी छे। हार्दिक पटेल सहित अनेक नेताओ कांग्रेसनो साथ छोड़ी दीधो छे त्यारे फरी कांग्रेसने झटको लागे तेवा समाचार छे। जे चार पांच नेताओनू भाजपीकरण करवाना प्रयास थई रह्या छे तेमां बे पूर्व धारासभ्य पैकी देगामना कामिनीबा राठोड अने प्रांतिजना महेन्द्रसिंह बारैयानो समावेश थाय छे। आ उपरांत भावनगर मनपाना पूर्व शहर प्रमुख रहेवानी साथे साथे वर्ष 2012 मां कांग्रेस तरफथी चूंटणी लड़ी संभवित आंतरिक जूथबंदीना कारणे जेमनी हार थई हती तेवा राजेश जोशी आगामी समयमां कमळनो साथ चालशे तेवुं लागी रह्युं छे। ભાવનગરના વધુ એક નેતા કે જેઓ ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હોવાની સાથે સાથે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોયલ બાદ ક્ષત્રિય સમાજના કોઈ મોટા માથા તરીકે ઓળખાતા હોય એવા સંજયસિંહ માલપરનો સમાવેશ થાય છે। જ્યારે બીજી બાજુ કલ્પેશ પટેલની વાત કરવામાં આવે તો એવા સમાચાર છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ તૂટતી નજર આવી રહી છે। કોંગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ ઉર્ફ ભોલો કોંગ્રેસ છોડીને આપમાં જોડાઈ ચૂક્યા છે। દેગામ વિધાનસભા બેઠક પર વર્ષ 2012 થી 2017 દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા કામિનીબા રાઠોડે નારાજગી પોતાની વ્યક્ત કરી હતી કોંગ્રેસની સામે, જેઓ આવનારા સમયમાં હવે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। કોંગ્રેસમાં હાલ એક સાંધો ને તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે હજુ પણ એવા સમાચાર છે કે આવનારા સમયમાં કેટલાક નેતાઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે। મહત્વનું છે કે જ્યારે હાર્દિક પટેલ જોડાયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હજુ પણ કેટલાક નેતાઓ કોંગ્રેસથી નારાજ છે જેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। ત્યારે આવનારા સમયમાં જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે હવે કેટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કે પછી આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।